ભાવનગર નજીકના વર્તેજ પાસે આજે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય છ જેટલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક દૂર કરાવી લાશને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી